થોડી મેં ના ના હું અવાજ બરોબર આવે છે ઓડિયો ટેસ્ટ કમલ કમલ કી બગી સર ઓકે રેડી રોડી હા રોડ રોડી તમે રોડી ઓકે હા રોડ મિત્રો ગત રોજ ગુજરાતના શિક્ષણ મંત્રી સન્માનનીય વાઘાણીજીએ એક એવું નિવેદન કર્યું કે અમારી પાસે શિક્ષણની સુવિધા છે નહીં બરોબર અમારે શાળાઓ પણ સારી નથી અહીંયા કચરો છે અને તમારે જો સારું આનાથી શિક્ષણ જોતું હોય તો તમે ગુજરાત બહાર ભાગો કાં દેશ બહાર ભાગો આ તો ખૂબ જ વિદ્યાર્થીઓ અને વાલીઓનું અપમાન બરોબર છે આજે 27 વર્ષનો શાસન એમાં એમાં ભાજપ સરકાર પોતાના 5 કામ ગણાવી નથી શકતી આજે 32 વર્ષની જેમની પણ યુવાનની ઉંમર હશે એ જન્મ્યો હશે ત્યારથી એ જ્યારે સ્કૂલમાં બેઠો ત્યારથી ભાજપનું શાસન છે 27 વર્ષથી તમારું શાસન હોવા છતાંય તમે એવી તો કઈ સુવિધા તમે ઉપલબ્ધ ન કરાવી શક્યા વિદ્યાર્થીઓને અને ઉમેદવારોને કે એમણે દેશ છોડવાની જરૂર પડે છે એમણે ઉચ્ચ શિક્ષા માટે પણ બહાર જવું પડે છે આજે શિક્ષણના તળિયે સ્કૂલો આવી ગઈ છે તમે 700 સ્કૂલ એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષકથી ચાલે છે અને એ ગરીબ એ મધ્યમ વર્ગના વાલી કે જેમની પાસે એટલું રૂપિયો નથી અથવા તો એટલી કમાઈ નથી કે 1 લાખો રૂપિયા હજારો રૂપિયાની ફી ખાનગી શાળાઓમાં ભરીને આપી શકે એમની તમે મજાક કરો છો એમને તમે એવી ધમકી આપો છો કે તમારે આજ આજ સિસ્ટમ છે 18,000 ઓરડામાં અમારી ગત છે તમારે ભણવું હોય તો ભણો નહીં તો ગુજરાત છોડી જાઓ આ દુઃખ સાથેનું નિવેદન અને આજે મેં જ્યારે જોયું છે ત્યારે ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એ શિક્ષણ મંત્રીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે આખા 1.5 કરોડ જેટલા વાલીઓને દુઃખ પહોંચ્યું છે શિક્ષણની સારી સુવિધા તો આપી નથી શક્યા ખાનગી શાળાઓ બેફામ ખુલી છે અને વારે વારે શું કહે છે શિક્ષણની નીતિ ઉપર રાજનીતિ ન થાય અચ્છા સ્કૂલથી માંડી કોલેજોથી માંડીને યુનિવર્સિટીઓ ભાજપના નેતાઓની છે એમાં કોઈ બોલે તો એ રાજકારણ નથી દેશ સેવા છે અને તમે સારી અમે સરકારી સ્કૂલની વાત કરીએ તો એ રાજકારણ આવી ગયું અને રાજનીતિ કેમ ન થાય શિક્ષણ ઉપર કારણ કે તમે પગાર લો છો આજે જ્યાં જો ત્યાં સ્કૂલથી માંડી કોલેજોથી માંડી અને યુનિવર્સિટીઓ ભાજપના નેતાઓની છે એમાં કોઈને કશું વાંધો નથી અને જ્યારે ખાનગી શાળાઓ બેફામ લૂંટે એમાં તમને વાંધો નથી ત્યારે આ નિવેદનના પગલે આજે દિલ્હીના શિક્ષણ મંત્રી શ્રી મનીષ સિસોદિયાજીએ ટ્વીટ કર્યું છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને અને વાલીઓને એ આશ્વાસન આપ્યું છે કે ભલે તમને તમારા ગુજરાતના શિક્ષણ મંત્રીએ ધમકી આપી છે ગુજરાત છોડવાની પણ કોઈએ ગુજરાત છોડવાની જરૂર નથી કોઈ વાલીએ કે વિદ્યાર્થીએ ગુજરાત છોડવાની જરૂર નથી 8 મહિના પછી આમ આદમી પાર્ટીની પોતાની સરકાર આવે છે તમારી સરકાર આવે છે અને તમારી સરકાર આવતાની સાથે દિલ્હીમાં જે શિક્ષણમાં ક્રાંતિ લાવી દિલ્હીમાં જે સારી સ્કૂલો બની છે એ જ સ્કૂલો ગુજરાતમાં અમે આપીશું કોઈએ ગુજરાત છોડવાની જરૂર નથી એટલે મનીષ સિસોદિયાજીએ ગુજરાતની જનતાને ગુજરાતના વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે તમને ભાજપવાળા ભલે ધમકીઓ આપે પણ કોઈએ છોડતા નહીં ગુજરાત ગુજરાત છોડવાની જરાય જરૂર નથી ડરતા નહીં માત્ર 8 મહિના છે તમારી પોતાની આમ આદમી પાર્ટીની સરકાર લાવો દિલ્હીમાં જે સ્કૂલ ઓફ એક્સલન્સથી માંડીને તમામ જે સુવિધાઓ છે એવી જ સુવિધા ગુજરાતમાં આપવાની અમે ખાતરી આપીએ છીએ એટલે આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આવા નિવેદનોથી ભાજપવાળા નેતાઓ ભાજપના આગેવાનો ભાજપના સ્કૂલ સંચાલકો મોટા મોટા ભાજપના જ્ઞાતિના આગેવાનો ચૂપ છે આટલું મોટું વિદ્યાર્થીઓને વાલીઓનું અપમાન થયું છતાં એ લોકોનું મૌન મને સમજાતું નથી એટલે મને લાગે છે કે આપના મીડિયાના માધ્યમથી આ વાત પહોંચે કે મનીષજીએ ખાતરી આપી છે ગુજરાતના વિદ્યાર્થીઓને વાલીઓને અમે પણ અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ખાતરી આપી છે કોઈએ ગુજરાત છોડવાની જરૂર નથી ભલે આ લોકો ધમકીઓ આપે કોઈ પણને જો ડરાવે ધમકાવે તો અમારી પાસે આવજો કોઈએ ગુજરાત છોડવા જરૂર નથી 8 મહિનાની વાર છે 8 મહિના પછી સારી સુવિધાઓ શિક્ષણની આપણે લાવવાનો પ્રયાસ કરીશું બીજું કોઈ કહે ને પ્રશ્ન હોય તો